મુંબઈ શહેર અને ઉપનગરમાં સોમવારે બપોર પછી શરૂ થયેલ મુશળધાર વરસાદ મંગળવારે પણ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયન, બાંદ્રા, કિંગ સર્કલ, માટુંગા અને કુર્લાના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જ્યારે અંધેરીમાં લોકોએ ઘૂંટણ સુધીના પાણીમાં થઈને પસાર થવું પડ્યું હતું. દરમિયાન પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે ભારે વરસાદ હોવા છતાં ટ્રેનો સામાન્ય રીતે 5-10 મિનિટ મોડી ચાલી રહી હતી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને તકેદારી રાખવાનો તેમજ એનડીઆરએફ ટુકડીઓને તૈયાર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, તો કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા પણ ભારે ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે. ભારતીય હવામાન વિભાગ મુંબઈએ તેની હવામાનની આગાહીમાં જણાવ્યું છે કે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો કોલાબામાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જૂનથી કોલાબા વેધશાળાએ કુલ 758.6 મિલીમીટર વરસાદ નોંધ્યો હતો, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં કુલ 732.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં સાંજે 4:10 મિનિટે 4.1 મીટરની ઊંચી ભરતીની અપેક્ષા છે, તેમજ આજે રાત્રે 10:31 મિનિટે 1.75 મીટરની નીચી ભરતીની સંભાવના છે. દરમિયાન નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે આપેલા ડેટા મુજબ નવી મુંબઈમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 680.51 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા અપડેટ મુજબ બેલાપુરમાં 163.50 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે નેરુલ, વાશી, કોપરખેરણે અને એરોલીમાં અનુક્રમે 187.40 મિલીમીટર, 220.80 મિલીમીટર, 225.50 મિલીમીટર અને 155.20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારે 8:30 વાગ્યાથી મંગળવારે સવારે 8:30 વાગ્યા સુધીમાં નવી મુંબઈમાં સરેરાશ 182.9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.